નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જે કંઈ ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો આ દસ પ્રશ્નોમાંથી તમે જેટલા પ્રશ્નોના જવાબ આપેલા છે એમાંથી સાચા કેટલા છે એ પણ કમેન્ટમાં લખીને જણાવવાનું છે કે દસમાંથી નવ સાચા છે દસે દસ સાચા છે જે પણ હોય અને આ જે દસ પ્રશ્નોની આપણે વાત કરીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ પાંચ પ્રશ્નો એ ભારતના ઇતિહાસના છે તમે ભારતનો અથવા ગુજરાતનો ઇતિહાસ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન જે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ અગત્યનો છે કે ગુજરાતના કયા જિલ્લાની અજરક કલાને જીઆઈ ટેગ મળ્યો છે તો જવાબ આવશે કચ્છ જિલ્લાની બરાબર છે તો દરેક સમયમાં ફેશનમાં રહેતી આ કચ્છી અજરક કારીગરીને હવે જીઆઈ ટેગ મળી ગયો છે કચ્છી અજરક હાલમાં ખાસ કરીને કપડામાં દેખાય છે આ પ્રિન્ટ થી લઈને પાંચ હજાર વર્ષ જૂની માનવામાં આવે છે સિંધ બારમેર અને કચ્છના વિસ્તારોમાં કલાકારી જોવા મળે છે અજરક કોટન ઊન અને સિલ્ક કપડામાં તે જોવા મળે છે વર્ષો પહેલાં આ પ્રિન્ટ ખાસ કરીને માલધારી સમાજ માટે જ બનાવવામાં આવતી હતી અને તેમની મહિલાઓ આ પ્રિન્ટના કપડાં પહેરવાનું વધારે પસંદ કરતી અજરક છે ને ભાગે ઘેરા રંગોમાં જોવા મળે છે આનું કારણ એ જ છે કે જો કોઈ રણ વિસ્તારમાં ખોવાઈ જાય તો દૂરથી પણ તેને જોવામાં મદદ મળી શકે આ સાથે જ અજરક છે એના માટે નેચરલ ડાયનો ઉપયોગ કરવામાં આવે છે જે ઉનાળામાં ઠંડક આપે છે અને શિયાળામાં ગરમાવો આપવા માટેનું કામ કરે છે આનું કારણ ડાયના જે કણો છે ને એ શિયાળામાં બંધ થાય છે અને ઉનાળામાં ખુલી જાય છે એવું માનવામાં આવે છે આ અજરક ડાયની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે સો ટકા ઇકો ફ્રેન્ડલી છે પંદર સ્ટેપમાં ડાય બને છે જેમાં ફ્રૂટ ફૂડ ફ્લાવર્સ અને સ્પાઈસીસનો ઉપયોગ કરવામાં આવે છે તમને ખબર હોય તો આપણે અગાઉ ભણ્યા હતા કચ્છીની જે ખારેક છે એને પણ જીઆઈ ટેક મળ્યો હતો અંબાજીનો સફેદ ને માર્બલને ટેક મળ્યો હતો તમને ખ્યાલ છે ટેક છે એની રજિસ્ટ્રી ક્યાં આવેલી છે ચેન્નઈમાં આવેલી છે ચેન્નઈમાં અને જીઆઈ ટેક છે એના માટેનો જે એક્ટ છે એ ઓગણીસો નવ્વાણુંમાં આવ્યો હતો ભારતમાં પ્રથમ જીઆઈ ટેક છે એ કોને આપવામાં આવી હતી તો દાર્જિલિંગની ચા એટલે કે વેસ્ટ બંગાળ અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌ પ્રથમ સંખેડાનું ફર્નિચર એને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો તમારા માટે એક પ્રશ્ન ભારતમાં સૌથી વધારે જીઆઈ ટેગ વાળી આઇટમ્સ વસ્તુઓ કયા રાજ્યમાં છે કમેન્ટમાં લખો તમને આન્સર આવડતો હોય તો દર વર્ષે આયુષ્યમાન ભારત દિવસ ક્યારે ઉજવામાં આવે છે જવાબ આવશે ત્રીસમી એપ્રિલ એટલે આજના દિવસે બરાબર છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ત્રીસ એપ્રિલના રોજ આયુષ્યમાન ભારત દિવસ છે એ મનાવવામાં આવે છે બરાબર છે તો ત્રીસ એપ્રિલ બસ બે હજાર અઢારના રોજ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી દેશના દૂરના વિસ્તારોમાં પરવડે તેવી તબીબી સુવિધાઓને સહાય અને પ્રોત્સાહન આપવા માટે દિવસની ઉજવણી કરવામાં આવે છે તમને ખબર છે કે જે પીએમ જે એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એમાં કેટલા લાખ રૂપિયાનું હેલ્થ કવર મળે છે આન્સર આવડે તો કમેન્ટમાં લખીને જણાવો હવે જહાજના મહત્ત્વ અને વિશ્વના ખૂણે ખૂણે લોકોને એક કરવા માટે અને એના માટે દર વર્ષે ત્રીસમી એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય જહાજ ડે એની ઉજવણી કરવામાં આવે છે આ આ દિવસ છે જહાજ પિયાનો વાદક યુનેસ્કો ગુડવિલ એમ્બેસેડર હરબી હેનકોકના વિચાર પર બનાવવામાં આવ્યો હતો તો એ પણ યાદ રાખજો સત્તર નો જાદુ ચાર નો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ છે તમારે જોવાના બાકી તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલ આઇકન ને પ્રેસ કરીને વર્લ્ડ વેટરનરી ડે એપ્રિલ મહિનાનો છેલ્લો શનિવાર બરાબર છે તો વર્લ્ડ વેટનરી ડે એટલે પશુ ચિકિત્સકો માટેનો દિવસ એક વાર્ષિક ઉજવણી છે જે સમાજમાં જે પશુ ચિકિત્સકોનું અમૂલ્ય યોગદાન છે એને સન્માનિત કરે છે એપ્રિલના છેલ્લા શનિવારે તે મનાવવામાં આવે છે અને આ દિવસનો ઉદ્દેશ પ્રાણીઓ અને મનુષ્યના આરોગ્ય કલ્યાણની ફાળવણીમાં પશુ ચિકિત્સકોની નિર્ણય ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે આ વર્ષે પચ વૈશ્વ પશુ ચિકિત્સક દિવસ સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ મનાવવામાં આવ્યો બરાબર છે બે હજાર ચોવીસની એની થીમ છે પશુ ચિકિત્સકો આવશ્યક આરોગ્ય કાર્યકરો છે બરાબર વર્લ્ડ વેટરનરી એસોસિએશને બે હજારની સાલમાં વિશ્વ પશુ ચિકિત્સા દિવસની સ્થાપના કરી અને તે તે વર્ષે ઓગણત્રીસ એપ્રિલના રોજ મનાવવામાં આવ્યો છે આ વર્ષે સત્યાવીસ એપ્રિલ આ યાદ રાખજો ઓકે તમારા માટે પ્રશ્ન નેશનલ ડોક્ટર્સ ડે આપણે ક્યારે મનાવીએ છીએ કમેન્ટમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને જો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને બરાબર છે અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય બરાબર છે પોલ્સ રમવા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો ટેલિગ્રામમાં જઈને રાજેશ ભાસ્કર સર્ચ કરો એટલે આ પ્રમાણેનો સિમ્બોલ આવે એટલે જોઈન કરી દેવાનું ઓકે તાજેતરમાં કયા દેશના સંશોધકોએ હાઈ પાવર ફાસ્ટ ચાર્જિંગ સોડિયમ આયર્ન બેટરી વિકસાવી છે તો જવાબ આવશે સાઉથ કોરિયા શું આવશે સાઉથ કોરિયા કોરિયા એડવાન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સાઉથ કોરિયાના સંશોધકોએ સેકન્ડોમાં ચાર્જ થવા માટે સક્ષમ હાઈ એનર્જી હાઈ પાવર હાઈબ્રિડ સોડિયમ આયન બેટરી વિકસાવી છે આ બેટરીમાં સોડિયમ લિથિયમ કરતાં પાંચસો ગણા વધુ ક્ષમતામાં છે અને જે તેને સસ્તું અને વધુ સુલભ બનાવે છે કે આઈ એસ ટીના મટીરિયલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર જેંગ ફૂ કાંગ અને તેમની ટીમ દ્વારા વિકસાવવામાં આવ્યું છે આ બેટરી ટુ ફોર્ટી સેવન વોટઅવર પર કેજીની ઉર્જાઘનતા અને ચોત્રીસ હજાર સાતસો ને અડતાલીસ વોટ પર કેજીની ઝડપી રિચાર્જેબલ પાવર ડેન્સિટી છે એ દર્શાવે છે ઓકે તમને ખબર છે આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે ચીનના સંશોધકોએ એક એવી બેટરી બનાવી ન્યુક્લિયર બેટરી જે એકવાર ચાર્જ કરો એટલે પચાસ વર્ષ સુધી ચાલે બરાબર છે સાઉથ કોરિયાની વાત કરી છે સાઉથ કોરિયાનું કેપિટલ સિયોલ છે સાઉથ કોરિયા છે એની કરન્સી વોન છે બરાબર છે અને સાઉથ કોરિયા છે એના પ્રેસિડેન્ટનું નામ જો તમને આવડે તો તમે કમેન્ટ બોક્સમાં રાખીને જણાવો વિશ્વમાં પ્રથમ તરતું સિટી સાઉથ કોરિયા બનાવેલું છે સેમસંગ એલજી હુંડાઈ પછી કીયા આ બધી સાઉથ કોરિયન કંપની છે યાદ રાખજો તાજેતરમાં કયા દેશના પેલિયો નવા મધ્યમ કદના સાકારી ડાયનાસોર છે જવાબ આવશે આર્જેન્ટિના તો આર્જેન્ટિનાના જે પેલિયોલોજીસ્ટ એટલે કે જે અસ્મિભૂત પ્રાણી હોય છોડ હોય એના સંબંધિત જે પણ વિજ્ઞાનની શાખામાં અભ્યાસ કરતા હોય વિદ્યાર્થીઓ અથવા તો નિષ્ણાંત હોય ને એને શું કહેવાય તો એને કહેવાય પેલિયોન્ટોલોજિસ્ટ તો એ પેલિયોન્ટોલોજિસ્ટ પેલિન્ટોલોજીસ્ટે નવા મધ્યમ કદના સાકારી ડાયનાસોરની શોધની જાહેરાત કરીને તેને ચક્કી સોરસ નેકુલ નામ આપ્યું તેનું નામ ચક્કી પરથી ઉતરી આવ્યું છે જે ઇનિકેન્ક ભાષાનો એક શબ્દ છે જે સ્વદેશી તેહુલે લોકોની છે જેનો અર્થ જૂના ગુવા નાકો થાય છે જે આ પ્રદેશમાં જોવા મળતા મધ્યમ કદના સાકારી સસ્તન પ્રાણીઓનો સંદર્ભ છે સ્થાનિક માપુચે લોકોની મેપુ ડુંગર ભાષામાં નેકુલનો અર્થ ઝડપી અથવા ચપળ થાય છે આજે આપણે ડાયનાસોર છે ને એકદમ ઝડપીને દોડવી રહેતા આજના પેટાગોનિયામાં ક્રેટેસિય સમયગાળામાં લગભગ નેવ મિલિયન વર્ષો પહેલાં તે જીવતો હતો તે પુઓબ્લો બ્લેન્કો નેચરલ રિઝર્વમાં મળી આવ્યો હતો રિયો નેગ્રોના દક્ષિણ પ્રાંતમાં અસમિયોથી સમૃદ્ધ વિસ્તારમાં જ્યાં ડાયનાસોરની અન્ય પ્રજાતિઓ સાથે ઘણા સસ્તન પ્રાણીઓ કાચબા અને માછલા મળી આવ્યા છે આ નવી પ્રજાતિ દ્વિપક્ષીય સાકારી હતી કે તેની સૌથી મહત્વપૂર્ણ લાક્ષણ તેવામાં પૂછડી હતી જે અન્ય ડાયનાસોરથી વિપરીત જે આડી હતી અને નીચે તરફ વળાંગ ધરાવતી હતી બરાબર છે આર્જેન્ટિનાની વાત કરીએ એનું કેપિટલ બ્યુનોસ એરાઇસ છે અને તમને ખબર છે ને આ પ્રેસિડન્ટ નવા બન્યા હતા જેમણે બ્રિક્સ બેંક છે ને એમાં એડ થવાનું હતું પરંતુ એમણે કીધું અમારે જોઈન થવું નથી આર્જેન્ટિનાની કરન્સી આર્જેન્ટિના પેસો છે અને તમને ખબર હોય તો ભારત છે ને એ આર્જેન્ટિનામાં પાંચ લિથિયમ બ્લોક્સ હસ્તગત કરવાના હતા આપણે આવું ભણ્યા હતા આર્જેન્ટિનાના પ્રેસિડેન્ટનું નામ તમારે કહેવાનું છે શું નામ છે નવા બન્યા છે કમેન્ટ બોક્સમાં લખજો નવી દિલ્હી ખાતે આપત્તિ સ્થિતિ સ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન થયું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે વિડીયો કોન્ફરન્સ દ્વારા આનું ઉદ્ઘાટન કર્યું છઠ્ઠા નંબરની ની જે આવૃત્તિ છે એને સંબોધિત કરી આપત્તિ સ્થિતિ સ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્તિષદ છે જેની ઓગણીસમાં યુએન ક્લાઇમેટ સમિટમાં કરી હતી બે હજાર અઢારમાં ડિઝાસ્ટર રેઝિડેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પ્રથમ આંતરરાષ્ટ્રીય વર્કશોપ નવી દિલ્હીમાં યોજાઈ બે હજાર એકવીસમાં રીતે આનું આયોજન કરવામાં આવ્યું હતું તમારા માટે પ્રશ્ન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ જે નેતાજી સુભાષચંદ્ર બોઝના નામ પર આપવામાં આવે છે ભારતમાં બે હજાર ચોવીસમાં કોને આપવામાં આવ્યો છે તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર મારું ટેગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ શ્રમમાં મળશે જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ફ્રાન્સના સિત્યોતેરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે ભારતની એકમાત્ર પસંદગી પામેલ ફિલ્મ કઈ છે તો સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો તો ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એના વિદ્યાર્થી છે ચિદાનંદ નાયક એમની આ ફિલ્મ છે સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ વન ટુ નો ફ્રાન્સના સિત્યોતેરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના લા સિનેફ સ્પર્ધામાં વિભાગમાં પસંદ કરવામાં આવી છે આ ફિલ્મ વિશ્વભરની ફિલ્મ સ્કૂલો દ્વારા સબમિટ કરવામાં આવેલી ટોટલ બાવીસો ત્રેસઠ ફિલ્મોમાંથી પસંદ થયેલ અઢાર શોર્ટ ફિલ્મોની એક છે અને યાદ રાખજો પરીક્ષામાં પૂછાય કન્નડ ભાષામાં બનેલી છે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પંદરથી ચોવીસ મે ફ્રાન્સના કાન્સમાં યોજાશે ફ્રાન્સના લા સિનેફ વિભાગમાં પસંદ કરાયેલી એકમાત્ર ભારતીય ફિલ્મ છે બરાબર છે તમને ખબર છે ઓસ્કાર બે હજાર ચોવીસ માટે ભારતની ભારત તરફથી મોકલવામાં આવેલી સત્તાવાર ફિલ્મ કઈ હતી જો ખબર હોય તો કમેન્ટમાં કહો અને ફિલ્મની વાત આવે એટલે ભારતમાં સર્વોચ્ચ સન્માન છે દાદા સાહેબ ફાળકે ફિલ્મ ક્ષેત્રે આપવામાં આવે છે બે હજાર એકવીસનો વયદા રહેમાનને આપવામાં આવ્યો પછી બાવીસ ત્રીસ ચોવીસનો બાકી છે યાદ રાખજો કુવેતમાં સૌપ્રથમ હિન્દી ભાષાનું રેડિયો પ્રસારણ તો કુવેતમાં ભારતીય દૂતાવાસે કુવેતમાં સૌપ્રથમ હિન્દી રેડિયો પ્રસારણ શરૂ થવાની જાહેરાત કરી જે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે કુવેતના માહિતી પ્રસારણ દ્વારા શરૂ કરાયેલા કાર્યક્રમ દર રવિવારે એફ ના ત્રાણું પોઈન્ટ ત્રણ એએમ છન્નું પોઇન્ટ ત્રણ પર પ્રસારિત થશે જે ભારત અને કુવૈત વચ્ચેના સંબંધોને ઉજાગર કરશે આશરે એક મિલિયન સભ્યો સાથે ભારતીય સમુદાય કુવૈતમાં સૌથી મોટો વિદેશી સમૂહ છે તેમનું યોગદાન એન્જિનિયરિંગ દવા ફાઇનાન્સ ટેકનોલોજી અને રિટેલ સહિત વિવિધ વ્યવસાયોમાં ફેલાયેલું છે કુવૈત કેપિટલ કુવૈત સિટી કરન્સી કુવૈતી દિનાર એના પ્રાઇમ મિનિસ્ટર નવા બન્યા છે નામ આવડતું હોય તો કમેન્ટમાં લખીને જણાવો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચે પૈકી કયું પોષક તત્વ બૃહદ માત્રામાં પોષક ઘટક જૂથનું નથી ખનિજ ક્ષાર સુવિધાજનક ખાદ્ય પદાર્થો એટલે કેવા ડબ્બા બંધ ખાદ્ય પદાર્થો હા એ પણ હોય પડીકા બંધ એ કહેવાય ફ્રોજન એટલે બધા જ આવશે ચા કોફી કયા પ્રકારના પીણા છે સ્ફૂર્તિદાયક બીટા કેરોટીન પોષક તત્વ નીચેના પૈકી સામાથી મળતું નથી તો દૂધમાંથી કેનિન એટલે શું તો ધાતુના હવા ચુસ્ત ડબ્બામાં ખાદ્ય પદાર્થોને સાચવાને કેનિન કહેવાય હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના મહાનુભાવોના પ્રશ્નો પહેલો પ્રશ્ન જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું તો મૌર્ય કાળ દરમિયાન ગુજરાતનો કયો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો તો બહાદુર શાહ જૂનાગઢમાં શિલાલેખોમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી તો જવાબ આવશે સમુદ્રગુપ્ત ધોળાવીરાના ઉત્ખનન ઉત્ખનન કરતા કોણ હતા તો આર એસ બિસ્ત આરબ હુમલાખોરો દ્વારા સાતસો પચીસ માં નાશ કરાયા બાદ આઠસો પંદર માં સોમનાથ મંદિરનું પુન કોણે કર્યું હતું તો યાદ રાખજો નાગભટ્ટ બે શું આવશે નાગભટ્ટ બે બરાબર છે આ યાદ રાખજો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો તમારા મિત્રો જોડે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન કે કઈ કંપની બે હજાર સત્યાવીસ સુધીમાં ફિફા વર્લ્ડ કપની સ્પોન્સર બની છે તો અરામકો અથવા તો સાઉદી અરામકો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણ રેસલિંગ ફેડરેશન ઇન્ડિયા એથલેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે તો નરસિંહ પંચમ યાદવ એમણે ચૂંટાયા છે યાદ રાખજો હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન સૌથી વધારે જીઆઈ ટેક ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે ટોટલ પંચોતેર અને એમાં એ વારાણસી છે છે સેકન્ડ પ્રશ્ન તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં હેલ્થ કવર કેટલું મળે છે પાંચ લાખ ત્રીજો પ્રશ્ન નેશનલ ડોક્ટર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે પહેલી જુલાઈ ચોથો પ્રશ્ન સાઉથ કોરિયાના પ્રેસિડેન્ટનું નામ ઉત્તર સાઉથ દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટનું નામ તો યાદ રાખજો યુન પાંચમા નંબરનો પ્રશ્ન આર્જેન્ટિનાના પ્રેસિડેન્ટનું નામ શું જે નવા બન્યા છે તો યાદ રાખજો જીવિયર માઇલી છઠ્ઠા નંબરનો પ્રશ્ન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ એટલે કે આપદા પ્રબંધન પુરસ્કાર આ પુરસ્કાર બે હજાર ચોવીસમાં ઉત્તર પ્રદેશની સિક્સટી પેરાસૂટ હોસ્પિટલ એને આપવામાં આવ્યો હતો સાતમો પ્રશ્ન ઓસ્કાર બે હજાર ચોવીસમાં ભારતની સત્તાવાર ફિલ્મ કઈ હતી ટુ થાઉઝન્ડ એટીન એવરી વન ઇઝ એ હીરો સાતમા નંબર આઠમા નંબરનો પ્રશ્ન કુવેતના નવા પ્રાઇમ મિનિસ્ટર બન્યાનું નામ શું છે તો અહમદ અલ અબ્દુલ્લા અલ સબાહ અહમદ અલ અબ્દુલ્લા અલ સબાહ બરાબર છે યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાંથી જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા પોર્ટને ભારતના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ તરીકે કામ કરવા માટે ભારત સરકાર તરફથી મંજૂરી મળી છે જવાબ આવડે તો કમેન્ટમાં લખો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કેટલી ભારતીય વિદ્યાર્થી ટીમોએ નાસા હ્યુમન એક્સપ્લોરેશન રોવર ચેલેન્જ આમાં પ્રતિષ્ઠિત પુરસ્કારો જીત્યા છે જો તમને જવાબ આવડે તો તમે કમેન્ટમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇઝ ડે જય હિન્દ જય ભારત